પોરબંદરના બરડા પંથકના ગામડાઓમાં વરસાદ પડ્યો. સોઢાણા, અડવાણા, ભીટકડી સહિતના ગામોમાં તેજ પવન સાથે ઝાપટા પડ્યા. બરફના કરાની પણ વર્ષા થઈ. કચ્છના ગાંધીધામમાં સતત ત્રીજા દિવસે વરસાદનું આગમન. ભચાઉ તાલુકાના ગામોમાં કરા સાથે પડ્યો વરસાદ. કમોસમી વરસાદને પગલે ઉભા પાકને નુકસાન થવાની ખેડૂતોની ભીતિ. રાજ્યમાં કમોસમી વરસાદથી થયેલા પાકના નુકસાન અંગે સરકાર સક્રિય. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જિલ્લા કલેક્ટરો સાથે સમીક્ષા બેઠક યોજી ખેડૂતોના પાકને થયેલા નુકસાન અંગે મેળવી માહિતી. નુકસાનીનો પ્રાથમિક સર્વે કરવા આપ્યા નિર્દેશ. વિરમગામના માંડલ અને નડકાંઠા પંથકોમાં કમોસમી વરસાદને કારણે ખેતીને નુકસાન થયું. કપાસ, ઘઉં, અજમો, ઇસબગુલ, એરંડા અને જીરું સહિતનો પાક નિષ્ફળ ગયો. ખરાબીનો સર્વે કરી વળતર ચૂકવવા સરકારની માંગ. વડોદરાના કરજણના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠાના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન. બોડાકા, કંબોલા, સાપા, કરંબડી, માંગરોળ, કણભા, ચોરભુજ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો પરેશાન. એરંડા, તુવેર, ઘઉં સહિતના પાકોને નુકસાન થતા ખેડૂતોની હાલત કફોડી. 100 એકરમાં એરંડાનો લણવા માટે તૈયાર પાક નષ્ટ થઈ ગયો છે. કરા સાથે પડેલા કમોસમી વરસાદથી તુવેરના ઊભા છોડ આડા પડ્યા. પાટણ જિલ્લામાં માવઠાએ ખેડૂતોની પીડામાં વધારો કર્યો છે. પાકની કાપણી બાદ વરસાદ વરસતા ખેડૂતોનો હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. ખેતરોમાં પાણી ભરાયેલા રહેતા નવા પાકની વાવણી પણ નહીં થઈ શકે. વર્ષના દાણા પણ ઉછીના લાવવા પડતા હોવાની ખેડૂતોની વ્યથા. કમોસમી વરસાદથી પાટણ પંથકમાં ખેતીને મોટું નુકસાન. તંબાકુના ઊભા પાકમાં ફરી વળ્યું પાણી. વરસાદ સાથે કરા પડતા તંબાકુના પાંદડા પર કાણા પડી ગયા. પાકમાં 50% જેટલું નુકસાન થવાનું અનુમાન. પાટણના નાયતા ગામમાં ભારે પવન સાથે વરસાદ પડતા બે મકાનના છાપરા ઉડ્યા. ઘરના છાપરા ઉડતા ખેડૂત પરિવારનો ઘરનો આશરો છીનવાઈ ગયો. ઘર વિહોણા બનેલા પરિવારે હવે સરકાર પાસે સહાયની કરી માંગ. ગીર ગઢડાના શાણા વાકિયા, બેડિયા અને ગીર જંગલમાં કરા સાથે વરસાદ પડ્યો. તાલાળા ગીરમાં ધીમીધાર વરસાદ. જગતના તાતને વ્યાપક નુકસાન. અમરેલીમાં જાફરાબાદના દુધાળા ગામે રહેણાંક મકાન પર પડી વીજળી. છત પર ગાબડું પડતા દોડધામ. ટીવી, ડીશ અને સ્લેબમાં નુકસાન. રાજકોટના ગોંડલમાં દેરડી ગામે શોર્ટ સર્કિટ થતા ઘઉંના ખેતરમાં આગ લાગી ગઈ. ભારે પવનને કારણે વીજ વાયરમાં તણખા થયા. આગ લાગતા ઘઉંનો મોટા ભાગનો પાક બળી ગયો. ખેડૂતોએ પીજીવીસીએલ પાસે નુકસાનીના વળતરની માંગણી કરી. મહીસાગરના કડાણા ડેમની જમણા કાંઠાની કેનાલમાં ગાબડું પડ્યું. ખાનપુરના કારંટા ગામ પાસે આવેલી કેનાલમાં ગાબડું પડતા પાકને નુકસાન થયું. જમીનમાં પાણી ફરી વળતા બાજરીના પાકને નુકસાન થયું. સિંચાઈ વિભાગની બેદરકારીના કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો. ગીર સોમનાથમાં રેલવે લાઇન સામે ખેડૂતોનો વિરોધ. સોમનાથથી કોડીના નવી કમર્શિયલ રેલ લાઇન આકાર પામવા જઈ રહી છે. 1100 જેટલા ખેડૂતોની 1000 એકર જમીનમાંથી રેલવે પસાર થવાની છે. રેલવે લાઇનના બદલે હયાત મીટર ગેજ લાઇનને રૂપાંતરિત કરવા માંગ. જૂનાગઢને ગૃહપ્રધાન અમિત શાહને વિકાસ કાર્યોની ભેટ. એપીએમસીના કિસાન ભવનનું કર્યું લોકાર્પણ. આ દરમિયાન તેમણે કહ્યું કે ભારત સરકાર જે બજેટ મોકલે છે તે તમારા સુધી પહોંચતું નથી, કારણ કે કોઓપરેટિવ માળખું બરાબર નથી. જો કોઓપરેટિવ માળખું બરાબર થઈ જાય તો તમામ યોજના તમારા સુધી પહોંચવાની ચાલુ થઈ જાય. આ માટે સરકાર આવતા મહિને કોઓપરેટિવ સોસાયટીની શરૂઆત કરવા જઈ રહી છે. સોમનાથ પહોંચેલા ગૃહપ્રધાન અમિત શાહે સોમનાથ દાદાના કર્યા દર્શન. મહાદેવની પૂજા અર્ચના કર્યા બાદ સોમનાથ ટ્રસ્ટની ઈ વેબસાઇટનું ઉદઘાટન કર્યું. દેશ વિદેશથી આવતા યાત્રીઓને ઉપયોગી થશે આ વેબસાઇટ. સિટીનો ચોથો દીક્ષાંત સમારોહ યોજાયો. પીએચડી અને એમફિલના 54 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ. 146 ગ્રેજ્યુએટ અને 21 પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને મળી ડિગ્રી, જ્યારે 20 વિદ્યાર્થીઓને સીયુજી ચંદ્રકથી પુરસ્કૃત કરાયા.